ਅਜੇ ਸੰਵਾਦ ਸੱਚੀ ਸੁਣੇ ਕੋਈ ਬਈਆ ਦਾ ਗੁਰੂਵਾਰ ਕਈ ਕ੍ਰੈਵੀ ਕੇ ਪੰਚੋ ਦੇ ਨਦੀ ਨੇ ਕੁਝ ਸੀ ਗਾਂਧੀ ਸਵਾਮੀ ਨੇ ਸੀ ਸਮਾਧੀ ਤੰਤਰ ਮਾ ਜੋ ਮਾਤਰੀ ਸੇ ਪਰ ਸੁਣ ਗਈ ਮਾਤੇ ਵਚਨ ਸੀ ਸਮਾਧੀ ਤੰਤਰ ਪਰ ਨਾ ਸੰਸਾਰ ਨਮੋ ਨੋਈ ਸਵਰੀ ਅੰਦਾਨੰ ਨਮੋ ਨੋਈ ਸਵਰੀ ਦਾਨੰ ਨਮੋ ਨੋਈ ਸਵਾਇਰੀਆਂ ਨਮੋ ਨੋਈ ਸਵਜਾਯਾਂ నమో నువీ సౌ త్రిగాలవతి శ్రావణం ఓంకారమిందు సంయుక్త నిత్యం జయంతి యోగిన కామదం ఔషధం చే ఓంకారాయ నమో నమ మంగళం మధువాణయో మంగళం గోకుమోని మంగళం కుంకుందారి ఉజేంద్ర మోసు మంగళం నమాసనర సారాయ స్వానుభూత్యా జాసేతి స్వాయి భవాయ సర్వాణ త్రిగాల నిరుసని దాదాయ એનો ભાવ જેનું મન રાજવિશાળી વિકલ્પની વાત નથી આપણું ચલી થતું નથી એ આત્માના યથાર્થ સ્વરૂપને એટલે પરમાત્મા સ્વરૂપનો અનુભવે છે એમ કે ભાઈ પ્રથમ એને રાગની મંદતાથી નય નિક્ષેપને પ્રમાણ ધ્યાનથી જાણે પોતે અનુભવ એમ નથી એમ કે આત્માનો અનુભવ એ શુભ શુભ વિકલ્પોથી થાય એમ નથી એવી જેની સીધી વાત છે જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે એટલે કે જેને સુખનો પંથ પ્રગટ કરવો છે એને મનનો સંબંધમાં પ્રતિ સંતાપને કે વિકલ્પની લાગણી એને થોડે સ્વરૂપનો અનુભવ થશે બીજો કોઈ આરોગ્ય શાંતિથી આકુલિત જેને અંદરમાં વિકલ્પો ઉઠ્યા કરે છે એ અનાત્મદર્શી આત્માને જોઈ નહીં શકે આ તો ખેતની વાત છે માત્રની એનું સાધન બધા પૂછે છે ને ઘણા એ ત્યાં એ પૂછે છે અગાઉ ત્યાં નિશ્ચયની વાત છે પણ એનું કંઈ સાધન સાધન એ પૂર્ણાનંદમાં માથ અંદર વિકલ્પ વિનાની લાગણીથી લાગણી છોડી દઈને સ્વરૂપને અનુભવે એ સાધન છે કેમ કે કંઈક દાન કરીએ દયા પાડીએ વ્રત પાડીએ તપસા કરીએ ભક્તિ કરીએ મંદિર બનાવીએ તો કંઈક આત્માનું દર્શન ને સંગત થાય જ નહીં લેખ લખતા બહુ આવડે શાસ્ત્રના એનાથી આત્માનો અનુભવ થાય જ નહીં લેખ લખવાની બધો તો વિકલ્પ છે વિદ્યાર્થ સાધન સાધન નહીં અહીંયા તો આત્મા અંદર નિર્વિકલ્પી છે એટલે કે પૂર્ણ આનંદને જ્ઞાતા દ્રષ્ટાનો સ્વભાવ છે ભરેલો પ્રભુ આત્મા છે એને તો કોઈ પણ પ્રકારના વિકલ્પની જાતિથી અનુભવમાં આવ્યો નથી બરાબર
وإقامته إلى جنبه عندي كتلة كيسكا في إقامة إقامة كرشي طوبي أنه أني كانت محطين نام كرشي كيوم في ناس کی بے وقت کریں جنہیں آتما سنجد درشن پرانت کروں سے جی تو دھرمنو پہلو پائے دھرمنو پہلو پھگتی یہ پرانت کرنو ہوئے انہیں اتندری آنندنو ناد پورن فروب سے انہیں વિકલ્પ ની લાગણી છોડી દઈને સીધા નિર્વિકલ્પ થી અનુભવ થઈ શકે એવી ચીજ છે. આ મોટી તકરાવવા બધા ખંડિત આવીને બનારસ ના બધા ભણેલા વ્યવહારથી થાય વ્યવહારથી થાય એ સાધન એ ના પડે. રાગની મંદતાના પરિણામ કરતા કરતા આત્મા અવિકારી આનંદ સ્વરૂપ છે એનો અનુભવ થાય એમ નથી. સમજાણું કઈ એ 13મી ઘાતમાં આવ્યું છે કે નહીં નિક્ષેપ પ્રમાણથી જાણે છતાં એ બધા વિકલ્પો તે અભૂતાર્થ છે. સાચું સાધન નથી અનંત કાળ થી એને પરિભ્રમણ ના પંથ ને છોડ્યો નહી અને એ વિકલ્પો છે એ સંસાર છે બરાબર. હા એ સ્વરૂપમાં એ છે નહી. સ્વરૂપ તો આનંદ કંદ પ્રભુ શુદ્ધ નાયક સ્વભાવથી ભરેલો પદાર્થ એમાં પર્યાયોની નિર્મળ પ્રગટે ધર્મની એ પણ એમાં નથી અંદરમાં. આવી વાત ભાઈ આપણે કહું દાન આપો આ કરો આ કરો આ કરો દવાખાના માંડો ભોજનશાળા બનાવો ભોજનશાળા 5 લાખ રૂપિયા તમે એમાંથી વ્યાજમાં આપો તો જરૂર નહીં. એટલે 2 રૂપિયાનો ખર્ચ થાય 3 મહિના કેમ બધા 1 રૂપિયો ભોજન કરો બધાને વાપરો હું કરે છે ને રાજકોટમાં છે મિશન ટેન્શન મુંબઈ ટેન્શન છે મૌન થિયા ટેન્શન થોડી કિંમત લે તો એમાંથી એમાં આવો ભાવ છે તો એમાંથી હળવે હળવે આત્માનો અનુભવ હોય તો ના પડે તમને બરાબર દવા મફત આપવી બીજાના આંતરડા લાગી થાય એનાથી કઈ લાભ ન થાય જીવને અરે ભાઈ એ તો વિકલ્પ ની લાગણી છે એ તો દૂર હો એનાથી તો આત્માનું સંયોગ દર્શન થાય નહીં. પણ આત્મા ગુણનો ઘણી ગુણી છે ને એમાં આનંદ આદિ ગુણ છે એવો ભેદનો જે વિકલ્પ ઉઠેલા એનાથી પણ તે આત્મા જણા એવો અનુભવાયો નથી. બરાબર આત્મ લાગે છે ને એ માણસ માને છે કે હોંડગઢનું છે હોંડગઢનું છે શાસ્ત્ર છે ભાઈ તને ખબર નથી
એ પ્રભુ ચૈતન્ય પોતાના શુદ્ધ સ્વભાવથી ભરેલું મહાપ્રભુ છે. એને સ્વભાવની ધારાથી જ અનુભવાય, એને નિર્મળ સ્વભાવની ધારાથી જ એને અનુભવાય અને પકડાય. બાકી કોઈ વસ્તુ છે નિંજા કહેતા હોય તો ભ્રમ કહેશો. સમજાવું કઈ? આત્મા જાણનાર 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 છે અને એનું જ્ઞાન છે, ગુણ છે. અને જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાતા પોતે જ્ઞાનનું પોતાની દશાનું જ્ઞેય છે એવા ત્રણ ભેદનો પણ જ્યાં વિકલ્પ હાથ ઉઠે છે ત્યાં સુધી આત્મા પ્રાપ્ત નહીં થાય. એવી વસ્તુ છે ભાઈ, એને કોઈ એ રસ્તો લીધો નથી અને લેવાની દરકાર કરી નથી. એમ બધી બહારની ધમાધમ યશો વિજય નથી કેતા યાર ને, દાન ધમે ધમાધમ ચલી જ્ઞાન માર્ગ રહ્યો દૂર રહી. અજ્ઞાની બહારની પ્રવૃત્તિ જાણે વ્રત કરવા અને તપસા કરવી, દાન દેવા અને બીજાઓને દુઃખીના આંસુ લોવા, નાગાને કપડાં દેવા, ભૂખ્યાને અનાજ દેવું, રોગીને ઓસર દેવું. ધ્રુવાઈ સારી વાત છે, એ માર્ગ નથી, એ તો બધો પુનનો માર્ગ છે, રાગનો પ્રશ્ન. એ રાગના માર્ગે અંતર અનુભવ આત્મા પ્રાપ્ત થાય એવી વસ્તુનું સ્વરૂપ નથી. આવી વાત છે ભાઈ, નિરાનંદી કહું છે, એને કોઈ બી દરકાર કરી નથી. આ જગતના લાલા પેથા કરીને મરી ગયો મારો પ્રાર્થના. લાલા પેથા છે ને બધું બહુ દયા ચાલશું તો ભાઈ આમાંના આંતરડામાં અંતર દુવા દેશે, એનો આંતર દુવા દે, આરતાન દે, અંબા રાખે, રોગને દવા આપે, કપડા આપે, પણ બધી વાતો ખોટી ખોટી કરે. કરે અજ્ઞાન કરે છે એના લીધી સમજાવું કઈ? આય તો પરમાત્મા સર્વજ્ઞ પરમાત્મા એ કહેલો આ ભાવ છે. એ સંતો જગતમાં હે આરતિયા થઈને જાહેર કરે છે. સમજાવું કઈ? જેને અંદરમાં જ્યાં સુધી શુભ રાગના વિકલ્પ ઉઠે, દયાના દાનના ગુણગુણના ભેદનો એ વિકલ્પથી આત્માનું અજ્ઞાન ટળે, જે જ્ઞાન થાય એમ નથી. એ નવરંગભાઈ પછી વાત બીજાપણ ક્યાંય જોઈ ગયું? જોઈ ગયું ભાઈ નો અપન કરશે શરૂઆતનો પાંચમી પાદ નહીં, છવી વર્ષ ત્યાં છવી. ભગવાન તો એવો નિરાલંબી વસ્તુ છે બરાબર. એ ચૈતન્યના દરિયામાં પ્રવેશ કરવા માટે કોઈ પણ પ્રકારના રાગના વિકલ્પની એને જરૂર નથી. પૈસા વાળા હોય જાણે પૈસા ખર્ચીએ ને કઈ ગરમ થશે. હવે બે પાંડા તો ન ખર્ચે પણ થોડા ઘણા આપે, શરીરના દોરિયાઓ હોય અપવાપ કરે કે ગરમ થશે. મનના દોરિયાઓ એ મનથી વાતો કરે તો આમને ગરમ આપતા.
திருநேயம் பயிற்சி அக்கா மாறுவோம்னு கிரிக்கெட். જેમ સરંગરૂપી ઉછળતા પાણીમાં હવે ન્યાય આપે છે. પાણી છે એમાં સરંગૂઠ તો તરંગ મોજા અંદર રહીને વસ્તુ દેખાય નહીં. તરંગ છે એમાં અંદર શું પડ્યું છે, દાગીનું પડી ગયું હોય સોનાનું દેખાય નહીં. એમ રાગ દ્વેષાદી રૂપ તરંગોથી એટલે કે વિકલ્પોથી એટલે કે શુભ શુભ લાગણીથી ચંચળ બનેલા મનરૂપી જળમાં જ્ઞાન જળમાં આત્મા તત્વ દેખાતું નથી. સુજન્મજી હું મારું પ્રયત્ન કે આંબળું એમ નિર્ણય કર્યો નથી એનું એમને ગોટે ગોટા આવ્યા દંડ નથી. હા એ વસ્તુ રાગના વિકલ્પની લાગણીથી પાર છે એને રાગના વિકલ્પની મંદતાથી તેમાં જવાય આત્મામાં પ્રવેશ થઈને આત્મા અનુભવાય એ વસ્તુ એવી નથી. બરાબર હા હા ભાઈ લોકોને આકંઠથી કરવું એટલે કે એ શાસ્ત્ર જ્ઞાન આપ શાસ્ત્ર આપો બધાને કે જેથી તમને જ્ઞાન આવે નહીં થોડીને જ્ઞાન થાય. કુંડાચાર નથી કુંડકુંડાચાર ને નથી કુંકુંડા રાતા હતા છે નથી હું કુંકુંડાચાર કલા ભોમાં ડુબાવ્યા હતા એ શેઠ ને કરીને દૂર નીકળતા છે જંગલમાં એના જંગલમાં લાલ આવી અને પોતે લાલ આવી ત્યાં જોવે છે કે નીચે ઝાડ પડે કુંકુંડાચાર નો જીવ તે પેટી પડેલી પેટી હળવી ને એટલે પોતે આમ જોવે છે ત્યાં પીઠે કહું હો આ તો શાસ્ત્ર ગુમાવ્યો કૃષ્ણ એ શાસ્ત્ર લઈને ઘરે આવ્યો એમાં મુનિરાજ આવ્યો હાર લેવા નગ્ન મુનિ દિગંબર અમૃતના સ્વાગતતા અમૃતના ફળ ઉછાળતા હાજી છઠ્ઠે સાતમે ગુણસ્થાની ભૂમિકા એ જોતા મહારાજ ને શેઠી આવે આરવા આવ્યો આ જોવા એ પુસ્તક ભરાયો કથમ હોય છે વાતમાં એને લઈને એમ કે કુંકુંડાચાર ને જ્ઞાનાવરણી નો શોષણ થયો અહીંયા કે છે ભાઈ બધા પંડિતો પંડિતો એ તો એક કોણ હતું એવું જ્ઞાન કરાય બાકી જયારે એને સમય જ્ઞાન થયું ત્યારે એને કોઈ આ કિરણ તે કિરણ માટે સમય જ્ઞાન થયું એમ છે દસ પ્રકારનો ધર્મ ઉત્તમ સમાધિ આમાં ત્યાગ ધર્મ આવે છે ત્યાગમાં એવું આવે કે પોતા પાસે કોઈ પુસ્તક હોય તો બીજાને દેવું દસ પ્રકારનો ધર્મ આવે છે ઉત્તમ ક્ષમા એના ત્યાગ આવે છે ત્યાગ ધર્મ લખાણમાં એમાં આવે કે પોતા પાસે કોઈ પુસ્તક હોય ને કોઈ માગે તો દે તો એ ત્યાગ કહે છે. એ તો એક ક્રિયા થઈ એક વિકલ્પ થયો કે આ દઉં એ વિકલ્પ થી આપવાને તમને જ્ઞાન થાય નવરંગ
ઉલ્લાય આ બધા આટલા લખાણ લોકો પંડિત કે બધી ખોટી હતી કુંકુંડાચાર દાખલા કુંકુંડાચાર પુસ્તક માં બનાવેલા જે ભગવાન કા સજ્ઞા આઠ દિવ્યા પાંચ ચાર પૂર્વ ગયા છે આટલો બધો કુટુંબ કે જેના શાસ્ત્ર ની રચના સાધન આચાર ન કરે એવી તો એની રચના એટલો જ્ઞાન નો કુટુંબ એ ગુવાળિયાના ભાવમાં મુનિને આ પુસ્તક વાંચા એને એમ કે છે લોકો આ ના પાડે છે એમ છે નહી એ ચૈતન આનંદ નો સાગર જ્ઞાન માં ભરેલો એને હું આ આત્મા અબદ્ધ છું શુદ્ધ છું ચૈતન સંગ છું એવો જે વિકલ્પ નામ રાગ ની લાગણી એ તો છે એનાથી પણ એની પ્રાપ્તિ થાય હો બાપુ મારગડા અલૌકિક છે ભાઈ એને માર્ગને પામવાની રીત શું છે એને જાણી નથી સમજાવું કઈ લખે કે એક વાર વંદે જો કોઈ તમે શીખ ની જાત્રા ધીરભાઈ જોનો મારા થશે ને જિમ્મા શ્રીનંદી જાત્રા છે નઈ બીજ ને બીજ ને બીજ ને બીજ જોવાનું છે શ્રીનંદી બપોરે છે ને ઉપર જોવાનું ભાઈ આવવાનું બધા બાબુભાઈ છ માણસ લે આપણે બાબુભાઈ ને ધર્મચક્ર કાઢી છે ને છ માણસ હું તો ઇન્ડિયા માણસ બી નાની અને હવાય ચીજ ને આજે ઉપર ચડવાનું બાપુ એ તો શુભ રાગ છે હોય પણ એ શુભ રાગ છે માટે એને સંબંધ થાય ધીરજ ધર્મે અરે ધીરા એવું આવે છે સજાઈ વાંચેલી બહુ ને હજારો સજાઈ વાંચેલી બીજા હું કરું હો તેની છ પાંચ સાત ચાર સજાઈ માં વખત અઢીસો અઢીસો ની સજાઈ ધીરજ ધરને અરે ધીરા ભૂલ ગયા એટલું કરી યાદ ધીરો થા ભાઈ ધીરો થા એને તારા આવા વિકલ્પ ની જાતિ તું જણાવ્યો તું છો નહીં તરતના ઉત્સાહની લાગણી જ્યાં સુધી છે ત્યાં સુધી સ્વભાવ સન્મુખ થઈ શકશે નહીં લંકાય ઉપદેશ લઈને ઘણા માણસો ધર્મ પામે લાખો માણસ પામે એનાથી એને આત્માને લાભ થાય ધર્મનો એમ નથી કરવાની નિવાની ને કરનારે છે વાત થઈ નથી વાણી આવે છે એ આત્મા એનો કરતા નથી ભાષાની વર્ગના જે રચકણોનો સમૂહ છે એમાંથી ભાષારૂપે પ્રણવાના રચકણો છે એ ભાષારૂપે થાય છે એનો આત્મા કરતા નથી અને એ ભાષાની પર્યાય
કાને પડી હનુમાને માચી તે કાળે તેને જ્ઞાનની પર્યાય થાય એ ભાષાથી થતી નથી. હા આવી વાત કરશે એ કાળે તેના જ્ઞાનની પર્યાય ઉત્પન્ન કાળ છે ભલે પર નથી જ્ઞાન પણ તે ઉત્પન્નનો કાળ છે માટે થાય છે ભાષાથી થાય છે એમ છે મોટું મરગડા એવા આકરા તો છે કેતા સંપ્રદાયમાં આચાર્યમાં આવે છે નવ લોહી ચેતવણ કરી ગૌતમ મારા માર્ગને લોકની હરીફ હું મેળવીશ નહીં. લોકો આમ માને છે લોકો આમ કે છે એ નોન લોહી ચેતવણ કરી લોકની એસના દૂતીને મારી મારગારી વેદ ન કરી છે મારગા અમારા વિતરાગના જુદા છે. બરાબર સંપ્રદાય મેં શ્લોક આવશે આચાર્ય બીજી મોટી કર્યું ને વ્યાખ્યાન કરતું તેજી તેજી હજારો માણસો પેલા પણ નવ વયસ્થણમ થઈ સતમ પછી આમ કહેવાય ને કે હે ગૌતમ અમારા માર્ગને દુનિયાના કોઈ પણ માર્ગ સાથે હું મેળવીશ નહીં મેળ ખાય એમ છે સાથે વિરોધ દ્રષ્ટિ વાળા હો વિરોધ નહીં પ્રેમ વ્યક્તિ પ્રત્યે વિરોધ નહીં વેર નહીં શત્રુતા નહીં પણ જેવું સ્વરૂપ છે એનાથી ઊંધું હોય તો એને સામે ક્યાંની દ્રષ્ટિ ઊંધી છે પણ એથી વ્યક્તિ પ્રત્યે વેર થાય એને હોય શકે બરાબર આત્મા સમજાય છે કે ભૂલો છે પણ એ ભૂલ ચાલશે એટલે એના ચૈતન્યના મૂળ પ્રત્યેનો પ્રેમ ન જાય છે. ધીરુભાઈ અહીં તો કે છે આ સમાધિ તંત્રના શ્લોકો બધા આત્માને સમાધિ એટલે સંગત દર્શન સમાધિ સંગત દર્શન હજી ચોથું ગણું તમ ધર્મની પહેલું પગથિયું ક્યારે થાય અને કેમ થાય કે છે ભગવાન ભગવાન તમે કીધી છે ને કે છે ભગવાન કે તારા આત્મામાં ભરેલો સાગર વિકરાટ સ્વભાવ છે એને જે લાગણીઓ ગુણની દયાની ભક્તિની ઉઠે છે દરેક ગુણ ગુણીના ભેદનો વિકલ્પ ઉઠે છે એનાથી પણ એ ચૈતન પ્રાપ્ત નહીં થાય. સમજાણું કાંઈ અરે હાંડોવા મળે નહીં સત્ય એ બચારા શું કરે દીકરાજ મહારાજ દીકરાજ ને એવું મારે ત્રણે લોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વર વિકરાજ સુંદર દેવું રાજ છે ધર્મચક્ર ખાતે ને આપણા કાયદા ધર્મચક્ર દિલ્હી થી ચારેકુર થી ધર્મચક્ર કર દિલ્હી થી ઇન્દોર થી અહીં ફતેપુર થી બાપુ એ તો શુદ્ધ હોય ખરું જ્યાં સુધી પૂર્ણ વિકરાગ દિશા ન થાય જ્યાં સુધી એવા સુભા હો પણ એનાથી આત્માને ધર્મનો લાભ થાય એ તો વચમાં વ્યવહાર પ્રતિબંધક બંધનું કારણ આવ્યા વિના રહે નહીં. વ્યવહાર એ પુણ્યનું કારણ ને બંધનું કારણ છે આવે ખો પણ એ સાધન છે ને એમાં એને આત્માને લાભ થાય નથી એ વાતમાં માધુરી નથી. સમજાણું કાંઈ ચંગ્યા
ఇద్దరు ఇద్దరులన్నీ అర్థం మొత్తం అక్కడ ఉంటుంది ప్రజల సంస్థలు ఈ కర్మానుభావం ఇది సుఖ છે માટી મંદિર ખાય છે એને નથી અને મંદિર થવાનું છે માટી અને સુખ ભાવ થાય છે એને નથી અને સુખ ભાવ થાય છે માટી ધર્મની ધર્મમાં પ્રવેશ કરવાની અનુકૂળતા થાય છે એને નથી બરાબર આ આ આ વિતરાગ સ્વરૂપી તો જીન સોયે આત્મા અન સોયે કર્મ એ વતન સે સમજ લે જીન પ્રવતન કા મરમ બરાબર પોતે જીન સ્વરૂપી ભગવાન બિરાજે છે અકસાય રત્ન કુંજ છે બરાબર એને કસાયના વિકલ્પથી પ્રાપ્ત થાય એ ચીજ એવી નથી પછી આવું કરવું શું કરવા એમ કે શુભા પડી શુભા આવે પણ એનાથી અંદરના ધર્મ ને આત્માની શાંતિ ને લાભ મળે એવું નથી બરાબર પાપથી બચવા માટે શુભાવ પણ આત્માને બચાવવા માટે શુભાવથી પણ ભીન કરવું પડશે એને સમજાણું જેમ તરંગો વિકલ્પથી ચંચળ બનેલા મનરૂપી જળમાં જ્ઞાન જળમાં આત્મતત્વ દેખાતું નથી આ પાણી નામ તરંગ ઉઠે તો નીચે પડેલી ચીજ તરંગના આડમાં દેખાય નહીં એમ ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ એને દયાનામ વ્રતના આદિ કઈ ગુણગુણના વેદના વિકલ્પો તરંગ એને લઈને આત્મા જણાય નહીં એને જ્ઞાન જળમાં આત્મતત્વ દેખાતું નિર્વિકલ દશામાં જ આત્મદર્શન થાય છે બહુ સાદી ભાષા કરી નિર્વિકલ્પ એટલે કોઈ પણ પ્રકારનો વિકલ્પની રાગની લાગણી છોડી દઈને એ વિતરાગી પર્યાય દ્વારા જ એ આત્માનો અનુભવ થાય છે એવું એનું સ્વરૂપ છે જન્મ મરણના અંત લાવવાનો આ એક ઉપાય છે વૈરાગ્ય વાસના અવતાર કરી કરીને દુઃખી થઈને દોર્યો સંસારમાં પણ એને સુખના પંથની રીતની ખબર ન હતી સમજાણું કાંઈ વિશેષ વસ્તુ સ્વરૂપ સમજી અતિન્દ્રિય આત્મ સ્વભાવની સન્મુખ થતા જો સમજીએ કે આ ચૈતન્ય છે જ્ઞાન સ્વરૂપ છે આનંદ સ્વરૂપ છે અકસાય સ્વરૂપ છે વિકરાગ સ્વરૂપ છે નિર્મળ સ્વરૂપ છે એમ વસ્તુનું સ્વરૂપને સમજી અતિન્દ્રિય આત્મ સ્વરૂપને સન્મુખ થતા એ ચીજ જે ભગવાન આત્મા એની સન્મુખ થતા રાગ દ્વેષાદી વિકલ્પો સ્વયં શાંત થઈ જાય છે વિકલ્પો ઉત્પત્તિ થતા નથી સ્વરૂપની અંતરમાં જતા એ વિકલ્પની રાગની લાગણી શાંત થઈ જાય એટલે ઉત્પન્ન થતા નથી એને નિર્વિકલ્પમાં આત્મા પ્રાપ્ત થાય છે રાગ ઉપાય કરે બીજા પ્રકારમાં આવે છે ને ભાઈ લાખ વાતની વાત નિશ્ચય આણો છોડી જગત બંધ ખંડ નિજ આત્મ જાઓ પ્રધાન આવે
ලොකු කැන්සියක් තියෙනවා මුඛම පිළිදෙය. එනම් සොරුතුන් හේ ගන්නවා ඉnder කරකරේ. ඔම්ලං කයි. રામ વિષાદી વિકલ્પનું સ્વયં શાંત થઈ જાય છે તેને સમાવવા માટે આત્મ સન્મુખના સન્મુખતા સિવાય બીજો કોઈ ઉપાય નથી સ્વભાવની સન્મુખથી વિકૃત વિકલ્પો એને ટાળવા માટે સ્વભાવની સન્મુખતા સિવાય કોઈ ઉપાય નથી ලංකයි උපයෝග අන්තර්මුක්තා ඥානનો વેપાર જાણવાનો જે વેપાર એ પ્રભુ પૂર્ણાંતર ગૌતમ શુદ્ધ સ્વરૂપ તરફ સન્મુખતા રાગ વિષાદી નો અભાવ થાય છે ત્યાં પુનઃ આદિના વિકલ્પો ત્યાં રહેતા નિર્વિક અપેક્ષા પ્રગટ થાય છે અને પરમાત્મ તત્વનો આનંદ અનુભવમાં આવે છે શું કહ્યું ભગવાન શુદ્ધ ચૈતન્ય ધન્ય આનંદ કંદ એવું તત્વ છે એને વર્તમાન પર્યાય તેના પર સન્મુખ થતા રાગ આદિની ઉત્પત્તિ થતી નથી નિર્વિકલ્પ દશા થાય છે ત્યારે અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે પરમાત્મા તત્વનો આનંદ અનુભવમાં આવે છે એનું નામ સંયોગ દર્શન ને એનું નામ ધર્મ કોઈ કહે કે મેં વિવિધ ક્રિયા કરી ભવને કણ લોચનમાં દેખે આમ ગણિમાય કોઈ કહે કે મેં વિવિધ ક્રિયા કરી વિવિધ ક્રિયા દયા દાન ભક્તિ ઉપાસના સેવા શાસ્ત્ર મંત્ર શાસ્ત્ર બનાવવા દેવા એવી અનેક પ્રકારની ક્રિયાઓ કોઈ કહે છે મેં વિવિધ ક્રિયા કરી કોઈ અનેકાંત લોચન ન દેખે પણ એનું ફળ તો અનેક એટલે ચાર ગતિ છે આનંદ મારી દુર્વાય અનેકાંત ક્રિયા કરી બાપરા રણવણે ચૌગતિ માહી લેખે જેનું ફળ અનેકાંત છે અનેકાંત અનેક ગતિમાં રખડવું છે સમજાવું કાંઈ એને એ ધર્મ થાય છે ધર્મ થાય છે એ મનાવીને બજારા પીડા છે એને આત્માનો અનુભવ નહીં થાય સમજાવું કાંઈ તે વખતે બહારની ગમે તેવી અનુકૂળતા કે પ્રતિકૂળતા હોય તો પણ ચીજ મગ્ન થતું નથી શુદ્ધ ચૈતન્યના ધ્યેયના ધ્યાનમાં અનુભવતા એને વિકલ્પ રહેતો નથી એમ કે આવી વાતો વ્યવહારનો તો લોભ કરી નાખે છે
રાજમાં મુખ થાય ત્યારે સંતોષ જવાય છે. આવી ચીજ છે બાપુ, એને લક્ષમાં તો લે, એને જ્ઞાનમાં તો લક્ષમાં લે, માર્ગ તો આ છે. એને એ જાતની શ્રદ્ધા ચીજ નક્કી તો કર, એ જાતની શ્રદ્ધા પછી શ્રદ્ધા રામ દા. વસ્તુ સ્વરૂપ પૂર્ણ શુદ્ધ ચૈતન્ય એને પામવા માટે તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થવા માટે એને રાગની મંદતાના વિકલ્પની કોઈ જરૂર નથી. હા, એનું ચિત્ત સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય એને અવલંબતા શુદ્ધ નિત્યાનંદ પ્રભુ તેને સન્મુખમાં જતા મનમાં મલિનતા રહેતી નથી. આવી સ્વરૂપમાં લીન થઈ અપેક્ષા શાંતિ અનુભવે છે. અનુભવ રસના પ્યાલા પિયા ન જાય એવી વાત છે. એ આનંદ સ્વરૂપ પ્રભુ અતિન્દ્રિય આનંદ કે જે કરોડો ઇન્દ્રાણીના સંગમાં આવતો ઇન્દ્ર એને એ સુખની ગંધ નથી. એ સુખમાં તો ઝેર છે એના સુખમાં. હા, પ્રભુ આત્મામાં એવો અતિન્દ્રિય આનંદ છે કે ઝેરના આનંદ એને મેળવી શકાય નહીં. ઇન્દ્રના સુખ કરતા આત્માના આનંદનું સુખ અનંત ગુણું, એમ ઝેરની આરે આનંદને ગુણાય નહીં. હા, શેની મેળવણી થાય? એ તો ઝેરના પ્યાલા. લક્ષ્મીમાં આનંદ, સ્ત્રીના વિષયમાં આનંદ, આબરૂના જ્યાં સને ચડ્યો બેઠો હોય મોટી આબરૂ એના સુખી ઝેરના તો છે. આત્માના પ્યાસ ને બેસતા ઉદાસીન રાગથી ખસી જઈને શુદ્ધ ચૈતન્યના ધામમાં વધતા જે આનંદ અનુભવાય કે છે કે બાયના આનંદની હારી કેમ એવું નથી. તે અકસ્ત આનંદ શાંતિ છે. સાકરનો સ્વાદ ખ્યાલમાં હોવા છતાં એવો છે કે આ પદાર્થની હારી મીઠવીને બતાવવું એ કોઈ ચીજ નથી. સાકર દૂધ જાણ કાંઈ કે ઘી ઘી જો ઘીનો સ્વાદ ખ્યાલમાં હોય જેને દોહુતીથી ઘી મળે છે છતાં એ કેવી મીઠું છે કોઈ પદાર્થની હારી મેળવીને કહી શકાય નહીં. એ સાકરની મીઠાશનું જ્ઞાન હો, મીઠાશ એને લાવતી નથી. મીઠાશ છે તો જગ છે, ચૈતન્ય એની મીઠાશ નથી આવતી જગની. ફક્ત એનો ખ્યાલ આવ્યો છે એમાં અને એમાં વિકલ્પ ઉઠે છે તેમ ઠીક લાગે છે. પણ એ ઘીનું જ્ઞાન થયું અહીંયા થયું છે તો તે કારણે પોતાની પર્યાય
ये ज्ञान भी क्यों वो जगत नो पदार्थ एने मिटवी ने आवो घी नो स्वाद एम नहीं कही सके बराबर घी नो अवाज ध्रुवती मेरे घी तेला जो तला मन तो घी घी तेला है એવા જેવો હોવા દેશે આકર જેવો છે ગોળ જેવો છે જાણો છો ખરો પણ એ કેવો છે એમ કહી શકે ત્યારે એની જ્યાં ધૂળના અભાવ નો ખ્યાલ એ ધૂળ છે ને બીજ કે એના ખ્યાલને બીજા પદાર્થ કરીને મેળવીને તુલનાત્મક કરીને કહી શકાય એવી કોઈ ચીજ નથી બરાબર આનંદનું અકથ્ય કે છે જો અકથ્ય આનંદ શાંતિ અનુભવે છે પરંતુ બાહ્ય પદાર્થના ઈષ્ટનિષ્ઠની કલ્પના કરી જેનું ચિત્ર રાગદ્વેષાદી કષાયોથી આતુરિત થાય છે તેને શુદ્ધાત્માનો આનંદ આવતો નથી બરાબર તેને શુદ્ધાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી આવું ભાઈ ધર્મભાઈ એવું અને તાકી જિંદગી એમ મામલું ન ફૂટી કા કરો સમાય કરો સ્વા કરો પરિક્રમણા કરો કામ કરો ઠીકણું કરો એવું હમ લીધું બાપુ મારગડા જુદા ભાઈ એ બધી વિકલ્પની લાગણીની વાતો છે વળી તત્વ શબ્દથી શું કહેવા માંગે છે ખાય તત્વ શબ્દથી શું કહેવા માંગે તે કહે છે એ છત્રી અવિક્ષિપ્તમ મન તત્વમ વિક્ષિપ્તમ ભ્રાંતિ આત્મન ધારે તત્ અવિક્ષિપ્તમ વિક્ષિપ્તમ આશ્રય તત્ ટીકા એમ એક રાજા હતો પછી રાણી રિહાણી થઈ ને રાજા મનાવા ગયો પછી માની ને પછી થઈ ગયો વૈરાગ પછી લીધી દીક્ષા એવી વાતો સમજાય ખરી પણ દીક્ષા કોને કેવી છે મો અમારા મનસુખ કેતો કે ચાલુ એના થઈ વાતો દીકરામાં દીકરો દોર દીક્ષા લીધી અમદાવાદ કુંજબેની બેન નો દીકરો એનો દીકરો દીકરાનો દીકરો એને એક શીખવી રાખેલું સાધુ કોઈ કહે મારે દીક્ષા નહીં છે મારી દીક્ષા પણ દો હવર નો હજી દીક્ષા સંચિતની ખબર નથી તને ખરા ગુરુ ને ખબર નથી મનસુખ કહેતો તમારે છે ને મનસુખ એના ફાયદા દીકરાનો દીકરો એટલે દીક્ષા ને મનાવા ગયા ઘણું ઘણું એક જ વાત કરી મારે દીક્ષા નહીં મારે પણ હું દીક્ષા એટલે આવી જાણ તો પડે ને બે હવે કાંઈ ભાન ન કે નિનાદ ને ભાન ન મળે નિનાદ ને ભાન મળે એ દીક્ષા મિથ્યાત ને બાંધે જો નહીં મિથ્યાત મિથ્યાત મિથ્યા શ્રદ્ધા ને ઉપરાજે દીક્ષા નથી ચારિત્ર નથી સંકિત નથી એને દીક્ષા માને તો મિથ્યા પણ શોધે દીક્ષા ક્યાં હજી તો સંજ્ઞા દર્શન કોને કેવું એ ખબર ન મળે બહુ થાય છે મારા બાયું કુમારી દેશ કેટલી દીક્ષા બધા રખડવાના મિથ્યાતને ઘૂંટી ઘૂંટીને નિગોદમાં જવાના
ಮತ್ತೆ ಬರೀಕೆ ಆಗಿಲ್ವಾ ಭಿನ್ನತೆ ನಿಮಿಷ. ತುಂಬಾ ತಪ್ಪ ಏನ್ ಕೇಳಿ ವಿವೇಕ ಭಕ್ತರನ್ನ ಸ್ವಲ್ಪ ಜಿಟ್ಲು ಸ್ವಲ್ಪ ಜಿಟ್ಲು ತಪ್ಪು ಹಾಕಿ ಅನೇ ನಿಮಿಷೆ ಮಾನೆ ಮನಾವೆ ಮಾನ್ತಾನೆ ಊರು ಜಾಣೆ ನಿಗೂದು ಮುಗಿಸಿ ಉಪಾಸ ನಿಗೂದು ಬಟಾಟ ಸುಕೃತನ ಮಧ್ಯ ಅನಂತ ಕಾಲ ಪ್ರಶ್ನ ಕೇಂದ್ರ ನವೇ ತತ್ವ ನಿಗುರು ಸದ್ದಾಯ ಶಿಕ್ಷಕರಿ ದೀಕ್ಷಾ ಅವರಿಗೂ ಆಕರ್ತಾರೆ ದೀಕ್ಷಾ ನೀನು ಸಿಕ್ಕಿನ ಜೀವನ ನಾಮ ಬೈರಾವಿ ಬಾಬೆ ಪಂಚ ಖರ್ಚು ಅರೆ ಭಾಯಿ ತುಂಬ ಲೂಟಾ ತೋ ಬಾಪು ತನ್ನ ಖಬರ್ ಏಕ ವಸ್ತ್ರ ಎಟ್ಲು ಭಾವ ಜೈನೆ ರಾಖವಾನು છે એના ભાવમાં મિથ્યાત પડ્યું છે કે હું મુનિ છું. હા કેમ કે વસ્ત્ર રાખવાનો સંયોગી ચીજનો જે ભાવ છે એ સમર્ગતી આશ્રવ છે અને એનો સંયોગ થાય છે આશ્રવ ને નિમિત્ત છે એને સંવર નથી અને સંવર માને છે એને નિદ્રાથી નિદ્રા માને છે એનું ફળ મોક્ષ નથી એનું ફળ મોક્ષ માને છે દરેક તત્વમાં ભેદ છે. ભાઈને એમ કે એવી દીક્ષા બીજામાં ભાવ ભાવ કરે શુદ્ધ તો થાય નહીં એમ કે શું ભાવ તો થાય ઉડે નથી માં મીઠા તો અશુભ ભાવ પડ્યો એમાં દરેક કોઈ રાગની મનતો ન એની ગણતરી છે. બધું એમ જ ચાલે છે છે ને એ બધું જોયું કે છે અવિક્ષિત રાજાજીથી અપરિણિત વ્યાજીતાથી આત્માના નો પર્યાય કરીને સ્વસ્થ રૂપમાં નિશ્ચળ સ્થિર થઈ ગયેલો મન આત્મ તત્વ એટલે આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. શું કે છે વિકલ્પો જે છે દયા દાન વ્રત ભક્તિ આદિના એનાથી અપરણિત નહીં પરણમેલો દયાદી સાથે આત્માના અભેદના અધાય નો પર્યાય કરી દેહ હું છું દેહની ક્રિયા મારાથી થાય છે એવો જે અભેદ મિથ્યા ભાવ એને છોડીને સ્વસ્વરૂપમાં નિશ્ચય ફેર થયેલો પોતાના આનંદ ધામમાં મન જામી ગયું એવું મનથી આત્મતત્વ એટલે આત્માનું વાક્ય થયું છે એટલે નિર્વિકલ્પ સાથે આપણો ધર્મ છે. વિક્ષિપ્ત એટલે ઉપર કહ્યું તેનાથી વિપરીત રાગ વિકલ્પથી પરિણિત વિકલ્પથી રાગથી પરિણમેલું મન મન અથવા જ્ઞાન અને દેહના આત્માના ભેદ જ્ઞાનથી રહી મન એ ભ્રાંતિ છે. રાગની એકતા દેહ કે હું દેહની ક્રિયા હું કરી શકું છું વિકલ્પ છે તે મારી ચીજ છે એવી જે ભ્રાંતિ એને મિથ્યા કહે છે. એ આત્માનું સ્વરૂપ નથી એટલે શું કે છે વિકલ્પ રાગથી પરિણિત જ્ઞાન અને દેહથી એકપણાની માનતા બે જ્ઞાન છે રાઈટ
એવી જે ભ્રાંતિ એટલે મિથ્યા થઈ હતો. એક આવે એને અસમાધિ કેમ કે રાગની એકતા અને દેહ ની એકતા એવો જે ભાવ કે ભ્રાંતિ એટલે અસમાધિ છે. બરાબર દુઃખ છે અને રાગ ને શરીર થી ભિન્ન પડેલા તત્વમાં નિન થતા જે આનંદ છે. સમજામ કાંઈ શુભ વિકલ્પ થી પ્રણમેલી દશા અને દેહ ને આત્મા એક છું એવી ભ્રાંતિ એ બધો મિથ્યા ભાવ છે. પછી ભલે સાધુ થયો હોય બાદ હજારો રાણી છોડીને પણ અંદર માં એ વિકલ્પ ઉછો છે એ વિકલ્પ તે હું છું. સમજાણું અને એ વિકલ્પ ની પરિણતિ એટલે દશા એ મારી છે એવી જે ભ્રાંતિ એ મિથ્યાત્મા પડ્યો છે. સમજાણું કાંઈ એ આત્માનો સ્વરૂપ નથી તેને અભિક્ષિપ્ત મનને ધારણ કરવું. એણે એ આત્માના સ્વરૂપને ધારણ કરવું વિકલ્પને છોડી દેવા એમ કેમ છે. એને મનને કેવા મનને એનો આશ્રય કરવો નહીં. એટલે મનમાં જે વિકલ્પ છે એ વિક્ષિપ્ત મન છે અથીર મન છે સંચળ કરોડ છે એ દુઃખરૂપ દશા છે એનો આશ્રય ન કરો. જે મન રાગદ્વેષથી વિક્ષિપ્ત થતું નથી જેનું જ્ઞાનની પર્યાયમાં રાગદ્વેષથી વિક્ષિપ્ત અથીર સંચળ થતું નથી આકુલિત થતું નથી દેહાદીમાં આત્મબુદ્ધિ કરતું નથી દેહાદી હું છું એમ જે જ્ઞાનની પરિણતિ માનતું નથી આત્મા સ્વરૂપમાં નીચે રહે છે એ આત્મતત્વ છે એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. અંશમાં આવર્તમાં વિકલ્પથી રહિત એ આત્માનું સ્વરૂપ છે. પંચમાં આવતા વિકલ્પ આત્માનું સ્વરૂપ નથી. પંચમાં અહિંસા સ્વચ્છ દત્ત બ્રહ્મચર્ય એ બધો વિકલ્પ છે. રાગની લાગણી છે વિક્ષિપ્ત છે સંચળતા છે અથીર છે અનાત્મા છે. આખા સંસારને ઉડાવી દેવાની વાત છે. અનાદિ સંસાર એનો અંત લાવવાની તો આ વાત છે કે જે ભગવાન આત્મા જેમાં સંસાર એટલે ઉદય ભાવ છે જ નહીં. વિકલ્પ છે બધા એ તો ઉદય ભાવ છે સંસાર છે એ વાત વિકસિત અથીર વિકલ્પની દશાને અનાત્મા તરીકે જાણીને એનાથી ભિન્ન પર એવું જ્ઞાન સ્વરૂપ
તે આત્માનું સ્વભાવ છે. જે મન રાજવી સાધુ થાય છે, જે પર્યાયમાં રાગનો પ્રણમન થાય છે, જેનાથી વિક્ષેપ થાય છે, અથિર થાય છે, જેના આત્માના ભેદજ્ઞાનથી રહી છે, શરીરને રાગથી ભિન્ન આત્મા એને ખબર નથી અને આત્મ સ્વરૂપમાં ફેર થતો, તે આત્મભ્રાંતિ. હા હા, આત્માનું સ્વરૂપ નથી. માટે અવિક્ષિપ્ત મન આત્મ થતો હોવાથી સતત કરવા યોગ છે, એ નિર્વિકલ્પ દશા પ્રગટ કરવા યોગ છે. મન આત્મતત્વ નહીં હોવાથી એ છે, અથિર મન થી આત્મતત્વ નહીં હોવાથી અંતરમાં સ્થિર થવા દ્વારા છે તો આત્માનું સમગ્ર દર્શન થશે નહીં તો થશે. ગુરુદેવ